શું કે ભાઈ પણ વેલકમ ટુ માય વ્લોગ. તારીખ છે આજે 21 અને વાગ્યા છે સવારના 8:19 અને ડીજી અમારી ફરી રહી છે ધાબે. આહા વાહ 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 વાહ. તો આજે વાર્તા એવી છે કે પહેલાં તો હું 2 દિવસ હતો ક્યાં, બરાબર? તો 2 દિવસ એવું હતું કે ભાઈ મારા ઘરે નાનું મોટું મને કામ હતું, જેમ કે બેંકના ને એવા કામ હોય ને એવું, અને ના કરે તો પપ્પા મારા ચામડા કાઢ નાખત, એટલે કરવું પડે એવું કામ હતું. અને બાકી બીજી થોડીક આળસ અને આટલું બધું કામ એવું હતું, એટલે ખબર પડી. બાકી પછી એવું વિચારતો કે વ્લોગમાં શું બતાવું, ક્યાં બતાવેંગે. તો આજે વ્લોગ ચાલુ કરવાનું કારણ એ છે કે આજે અમારા ગ્રુપમાંથી એક જણનો છે બર્થડે, પાછો એ થોડુંક સરપ્રાઈઝ રાખી છે. તો પહેલાં તો મને એમ થયું કે દર વખતે યાર શું યાર કોઈકની બર્થડે આવવાનું બ્લોગ બનાવવાનું, પણ આ વખતે કંઈક નવું કરીએ છીએ. તમે જોજો આગળ કંઈક નવું કહે છે, એટલે મેં કીધું લાવ આ વખતે બી વિડીયો ઉતાર દઈએ, જો મજા આવશે તો પછી અપલોડ કરશું. બાકી જય માતાજી એવી રીતનું છે. તો બરાબર, અત્યારે હવે બધા ધીમે ધીમે સવારના 7:30 થાય છે, એટલે બધાને ધીમે ધીમે 25-30 ફોન કરીએ ને એટલે બધા જાગે છે, એટલે ધીમે ધીમે પબ્લિકને ભેગી કરીએ, પછી જેની બર્થડે છે એને શોધીએ આપણે તો, અને પછી આખો માહોલ કઈ રીતનો શું છે બધું બતાવું તમને. ઓકે, તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ અમે વેન્યુ ઉપર આવી ગયા છીએ, કેક બેક બધું લઈને આવ્યા છીએ, એવું મફતિયા પહોંચી નહીં ગયા. અહીંથી ના નીકળે, ઘંટ વગાડવાનો છે પરીક્ષા હોય શું જોઈએ પ્રામાણિક પડું છે. તો ગાઈસ આને આપણે ઇસકા ઉપર કબજો કરી લીધો હતી પહેલો. કઈ સાઈડ આવા દો, હું કામ જ કરું છું બકા, સબૂત કરી લઉં છું. આવા કમ્પ્લીટ આવા જો, તમે બતાવો મારું ફેસ બતાવો એટલે ગ્લો થશે ને એટલે ખાવ. એટલે કે હા, સી નાઈસ. થોડોક સીન મૂક્યું છે બધાને પૂછ્યું, લઈ શકે એમ છે, વાંધો નહીં લઈશું. એટલે શું બુમરે લે, જો બર્થડે હોય તો આવી હોવી જોઈએ, જાતે જ બધું કરે ને, જાતે જ બૂમરેંગ લે, પછી જાતે જ કહે કે મને મૂકો. નબળા નબળા એટલે 24 કલાક આપણું ચાલુ જોઈએ, તને બધું આપી શકું. એક તો બર્થડે માં આવવાનો ટાંપાઈ કરવાના. તો ગાઈસ અહીંયા જો આવી આ મ્યુઝિક સિસ્ટમ એ આપણે હમણાં આખો બગાડી નાખશું. ચલો બૂમરે, હા કરી દે, અમારું ક્યાં તારું ઘર. આપણે કેવો વિડીયો બનાવ, એને તો ગુલગસ્તો કહેવાય. ચાહે કિતને મી અમીર હો જાય, 1 રૂપિયા વાલી માચી સી કામ મે આતી,
હેપી બોલવાનું હોય કે નહીં બોલવાનું? આપડો અવાજ ના આવે, સ્ટ્રાઇક મારે મને મને બતા મને ચલ ચલ એ સારું કરી ચલ એક છોકરી ની બર્થડે માં કેવું થાય તમને બતાવો ગાઈ જો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ મી. તું તો ખાઈ લે પેલા, લાડ પડી ગઈ બેટા. હું ના જોયું આને તો કેમેરા. તો ફાઇનલી પ્રસંગ પતી ગયો છે. હવે અમે જેના માટે ખાવાનું તે હવે વિચારી રહ્યા છીએ. ખાવાનું છોકરાઓ નવો નવો ફ્લેટ જોયો છે ને, તો અહીંથી નીચે જોઈને બધી વાત કરે. અને જતીનભાઈ હમણાં હાલ, જતીનભાઈ હમણાં હાલમાં જ ફેંકી દીધું. શું કીધું? ના ના શું કીધું? કે ઉડવાનું તો અહીંયા કોર્નર જોઈએ. ટાઈમ નઈ તાજે નવરા નઈ અમે. હા વોટ નેક્સ્ટ? ये कहा बाहर घूमने जाएंगे और फिर फन करेंगे. अच्छा, એટલે નીચે એની નીચે છે ને, ફ્લેટ ની નીચે ત્યાં લઈ જશે અને થોડા ખિચકાય ખડાશે અને ફન કે છે છોકરી. ઓકે ડન. તો બહાર ગામ લઈ જઈશ તને. અચ્છા, ગામડે જાય છોકરી, ગામડે જાય છે. કશું વાંધો, જ્યાં લઈ જાય ત્યાં અમને ગમશે. ઓકે જઈશું. ડન. ઓકે બતાવો હમણાં તમને બરાબર ક્યાં લઈ જાય છોકરી. ચાલ ક્રીના, ઓલું પોતું માર દેજો. તો ફાઇનલી ગાઈસ હવે અમે અહીંયા ઊભા છીએ. ના નકળો એવો આમ તો આમ બ્રેક લેવામાં ગાડી ઊભી રહી નહીં. છોકરાઓ પાછળની સીટ આ રીતે બિહાઈન્ડ લઈ જાય તમને ચેક સુધી. શું શું નાના છોકરાઓની ગેમ નહીં આ, મોતથી રમવાની ખબર પડી. ચાલો આગળ આવે છે કુશલલાલ, આગળ આવે છે કારણ કે પાછળ સપોકેશન થાય છે. એટલે ગાડી ઊભી રાખી હતી એવું કરો. એવું ત્રણ ચાર વાર કરીએ તો આવી જાય કોઈકને ઉલટી આવી જાય. ઓકે, તો અમે ડાયરેક્ટ ડેસ્ટિનેશન ઉપર પહોંચી. બધા કોઈ શું સરપ્રાઈઝ ક્રીણા અમારા માટે રાખી, અમારી માટે ક્રીણા શું સરપ્રાઈઝ રાખ્યું બતાવ તમને. ફાઇનલી જગ્યા ઉપર આવી ગયા છે અને વાગ્યા છે 12:20. અડધો દિવસ તો આમ જ પતી ગયો આવા જવામાં. બર્થડે માં આવું થાય છે, પણ હજી આપણી જોડે સાંજના 6-7 વાગ્યાનો ટાઈમ છે. તો હું 6 વાગ્યા સુધી હું અવેલેબલ છું. તો અમે બધા 7-8 વાગ્યા સુધી અવેલેબલ. તો 6 વાગે જે ના પાડો ઘેર તારે નાવા પડવાનો છે. સ્વિમિંગ પુલ માં સ્વિમિંગ પુલ નાવાનું છે. બધી એક્ટિવિટી માં પૂલ હશે, ચેસ હશે, બીજો બીજો રમજો. અમે નાસો પેલા તો ખાશું, પેલા ખાવાની વાત બીજી બધી વાત જવા દો, પેલા ખાશું. અને અહીંયા જો ગુલાબ બતાવો તમને, રાડો પિક્ચર નું હતો ને એમાં જે બધું શૂટિંગ થયું હતું અહીંથી અહીંથી હતું. જય કમંતા, જય કમંતા. કયું કમળ? હા કમળ બતાવો તમને ગાઈસ. એક નંબર પ્રોપર્ટી, સાઉન્ડ પ્રૂફ, તમે ગમે તેવો શાંતિથી વ્લોગ ઉતારી શકો. સરસ મજાના ફોટોસ બી આવે. અમે અહીંયા કુશલના ભાઈનું પ્રી વેડિંગ અહીંયા કર્યું એટલે અમને ખબર છે અહીંયા એક્ટિવિટી બહુ મજા આવી રહી છે, એટલે અહીંયા આવી ગયા છીએ. ઓકે બતાવો. એ એક્ચ્યુઅલી મારો બર્થડે છે તો. હા શું કામ? કે કેટલી વાર આયા છોકરી સી કહો. એ ડેકીમાંથી કાઢ્યા છોકરા. તો હવે જઈશું ડાયરેક્ટ ભોજન ગ્રહણ કરવા માટે. ઓકે બતાવો અંદાજે. અને આ છે સ્વિમિંગ પુલ. ઓકે હમણાં નાવા પડશું આપણે, પેલા જમી લઈએ ને પછી. ફાઇનલી એસી ચાલુ થયા પછીની ઠંડી, એક નંબર એસી બતાવો તમને. આઈસ
એમ થાય કે જ્યારે ફટાફટ ખાઈને ક્યારે અંદર પડીએ પુલમાં, એના માટે જ આવ્યો હતો. હું તો ખાલી પુલમાં નાહવા જ આવ્યો હતો. હા રિપીટ કરી, અવાજ ના કરો બે મિનિટ. હા એવું ના લાગે કે અમે ખરીદ ના શકીએ. આટલું બધું મંગાવી જવા જોઈએ તો દાળ આપણા બૂમ પડાવી દો. લોગર નવી નવી ચાલુ થાય છે. અને શું ક્રીના શું રમણા તું કે ખાવાનું ટેબલ ઓર્ડર આવે ત્યાં સુધી ઓકે ચલો. જે સમય આવી ગયો ખોપના રમવાનો, વિજયન બાકાત રાખ્યો. તો ફાઇનલી ગાઈસ સૂપ આવી ગયો છે, સૂપ આવી ગયો છે ગાઈસ. અને ગેમ ધમધમાટી ચાલુ થઈ ગઈ છે અને હું જીતી ગયો છું. રેડ રેડ તો ફાઇનલી ગાઈસ મણેકનું ખાઈ લીધું છે. અને હવે એવો પ્લાન છે કે નાનકડી એવી એક્ટિવિટી ગેમ રમશું અને બાકી પુલમાં નહીં સુ. બાકી ના લ્યા હવે પબ્લિક હવે પ્લાન કેવું કરે અહીંયા, એને કે અહીં પાણી મૂઈ જવાય, શાંતિ મજા આવી જાય. ખાઈ પીને બધા ટેટ્ટા જેવા થઈ ગયા, મસ્ત ખાધું અને અંદર જબરજસ્ત એસી ચાલુ, સીધું માથા ઉપર જાય. તો પેલા તો એવું થયું કે મેલો બધું ખાઈ ના હોય કે હવે બે કલાક શાંતિ સુઈ જઈએ અને પછી વાત. પણ ના ભાઈ, પૈસા હાલતી થાય, પૈસા હાલતી થાય. હા જતીન ભાઈ, હવે આ તો 300 રૂપિયા પૂલ છું ખોટું. 300 જે ઇજ્જત ની વાત પર, 3000 તો બહુ, 3000 રૂપિયા નો રૂમ. ચલો હવે આપણે જઈશું અહીંયા એક્ટિવિટી માં કઈ કઈ ગેમ્સ છે એ જોવા. બરાબર, બાકી અહીંયા પાછળ બેડમિન્ટન ને ક્રિકેટ ને એ બધી ગેમો છે તો આપણે જોઈએ. તો આ જે પ્રોપર્ટી જે છે ને અહીંયા, ત્યાં છે ને રાડો પિક્ચર નું પણ શૂટિંગ થયેલું છે. આ બધા સીન તમે અમુક અમુક તમે જોશો ને તો રાડો પિક્ચર જો તમે જોયું હશે તો તમને અહીંયા ખબર પડશે કે અહીંયા એ સીન થયા છે. તો ફાઇનલી ગાઈસ વી આર અચીવિંગ ટેબલ ધબધબાટી. ઓહો જીમ છે, પૂલ ટેબલ ચૂલે. હજી આવા જાય બ્લોગર, હજી આવીને ટાંપા કરવાનું ચાલુ કરાવી દીધું. આ છે કેરમ, જે તમે ઘરે પણ રમી શકો છો. કેરમ છે, તમે ઘરે રમી શકો. તો હું ને જતીનલાલ જઈએ છીએ હવે પૂલ રમવા માટે. તો ફાઇનલી ગાઈસ આ છોકરીને 5 થી 10 વાર મેં ટેબલ ટેનિસમાં હરાવી દીધી. હા સોરી સોરી, 3 વાર તો સર, 3 વાર તો હરાવી દીધી, 3 વાર તો હરાવી. હા તો ઉભી આપણે ક્યાંક મૂકીએ બ્લેક આવે છે. મારા મારી પર આવી ગઈ છે તો કદાચ એવું હોય શકે કે હું આ ગેમ જીતી ગયો. તમે જોયું ને કેવી ગેમ કેવી રીતે છે. એ સ્ટેટ ચેમ્પિયન કે પૂછવા નહીં આવે ના, એ રૂલ્સ કે છે રૂલ. હા કે જો મે સિખા મો સિખવા દીસ આપકે બીકોઝ સ્ટેટ ટેબલ ડાન્સ તો સિખવાડી. અરે રે
તો મારો ભાઈબંધ મને અહીંયા પણ મળી ગયો છે ગાઈસ. આનું નામ મેં પાડ્યું છે ભૂરો. મારો ડેસુ અમે ડેસુ જેવી છે. વાગ્યા છે હવે 4:33. ફાઇનલી હવે મેં કપડાં ચેન્જ કરી લીધા છે. આમ ડાયરેક્ટ હવે ના આવે. કુશલ વિજય જતીનને બધા કપડાં ચેન્જ કરવા ગયા. હમણાં કરીને આવે એટલે બધા ભેગા પડી. ઓકે કુશલ જો ઉપરનું કંઈ નહીં ભાઈ. વિજુ લાલ હેડાવો કંઈ બહુ કર્યું તમે તો તાણ આવે. વિજુ જો નીકળું. વિજુ ખાલી હેર ડ્રાયર ને બેર ડ્રાયર ને બધું લઈને આ કુશલે આવું. તમારી રાહ જોઈને હું બી રહ્યો હતો. શૂટિંગ બુટિંગ શૂટિંગ ક્યાં કરવા જાય કે અમે તો નહી ધન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ. બહુ જ ના તબ ધબાટી આ બધા. તમે જુઓ અહીંયા કપડાં અમારા સુકાઈ જાય કપડાં. અને વાગ્યા છે 6:34. આખો દિવસ વન ડે પિકનિક. સવારે મસ્ત બર્થડે કરી અને પછી મસ્ત નાહ્યા ધોયા ને પૂલ હોય ને નાહવા ધોવાની જગ્યા ને વન ડે પિકનિકમાં હંમેશા મજા જાય. અને હવે અમારી ચાય ગઈ તો ચા પીને તમને બતાવું. તમે ચા બર્થડે તો સરસ મજાની રહી. શું કેવું બીજું લાલ મજા આવી પડ્યો ને ખાલી. અરે મોજ એટલે મોજે મોજ. નાહવાનું એટલે મોજ પડી જ જાય ને. હવે સરસ મજાની ચા આવી ગયા ભાઈ. ચાની મજા માણીએ. એ નાહ્યા પછી ચાની ચા પીવાની મજા જ કંઈક અલગ છે. નહીં બહાર આવે ને ભાઈ ગરમી સખત. હું ભાઈ એક નંબર ગરમી લાગે. પરસેવો થાય. ગરમી એટલે તડકો તો નહીં પણ પરસેવો થાય બફારો. તો આ રહી આપણી ચાય. સી માં અમે સી. ઓકે તો હમણાં ચા પીને મળું. બસ તો આવી રીતનું અમે કંટાળ્યા ને શૂટિંગ કરીને કે પછી ચાલતી જિંદગીથી. તો થોડુંક વન ડે પિકનિક જેવું ગોઠવીએ. અને અત્યારે હું એક વસ્તુ કહું. કાન બાન બધું બંધ થઈ ગયું. નહીં નહીં યહી તો હે મજા. બસ તો હવે ગાડીનો સેલ મારશું અને સીધા અમદાવાદ રવાના. ઓકે બાકી જો બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ. અને આવી રીતના જ હું વિડીયો બનાવતો હોઉં છું બ્લોગને તો ગમતું હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો. યાર તમે સબસ્ક્રાઈબ નહીં કરતા યાર જે પ્રમાણે ચેનલમાં વ્યૂ આવે છે ને એ તમે ચેનલમાં જોયું તો સબસ્ક્રાઈબનો રેશિયો ઓછો છે. એટલે પબ્લિક તમે લોકો આઈને જોઈન જતા રહો છો પણ સબસ્ક્રાઈબ નહીં કરતા. તો સબસ્ક્રાઈબ કરો. એનું કારણ એ છે કે ભાઈ મને થોડુંક મોટિવેશન મળે કે હા ભાઈ જોવાવાળા તો છે. બાકી આ બ્લોગમાં આટલું જ હતું. ઓકે મળીએ નવા બ્લોગ સાથે. બાકી મારી જેમ ખાવાનું પીવાનું ફરવાનું અને આ મોજમાં રહેવાનું. ગુડ નાઇટ.